ગાય ઈ પાઈ પડ્યો પલહીનો અ નાયણ બાપા પછી ઇન્દ્ર છે ને ઇન્દ્ર જોવા નીકળ્યા કે આ હું થયું જોયું તા તો પર્વત તો એટલો ઊંચો છે ગેલા આમ કેમ એટલે આમ આગેથી જોયું ને તો એને એવા સ્વરૂપના દર્શન થયા એની વાત પૂછો ને પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા એટલે પછી આ મનમાં ને મનમાં કોસવા લગાડ્યો આ મેં શું કર્યું બહુ મોટી ભૂલ થઈ ગયો પણ મેં પેલા કીધું તો આપણા પ્રભુ બહુ દયાળુ હા ગમે એવો અપરાધ હોય ને એ માફ કરી દે થોડી વાર પગે પડો ને એટલે એટલે પછી ઇન્દ્રને આમ આગેથી ભાળી જાય એટલે તેમની જે હાથીની અંબાડી હતી ઐરાવત તેમના રથનું નામ ઐરાવત તેની નીચે ઉતરી ગયા ભેગી કામધેનુ ગાય પણ લીધી પ્રભુને ભેટ આપવા એટલે પ્રભુ પાસે કીધું આમ જાય તો સડીક શરમ વાળી થાય એટલે આળ ગોઠિયા ખાતા ખાતા ગયા કીધું આમ જાય તો પ્રભુ માફ કરી દે તો એમ પાય પડો બલહીના જય જય લાલ ગોવિંદ શ્રી મહાપ્રભુજીએ એક સુંદર માર્ગ અપનાવ્યો કયો માર્ગ સુની ભાઈ પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી શા માટે જે જીવ અથડાતા અથડાતા આવતા હોય ને તેને સાચી રાહ બતાવ અને શરણે લેવા આપણા યમુનાજી છે ને યમુનાજી બાપા યમુનાજી કોઈ પણ જીવ શરણે આવે ને બહુ રાજી થયો બહુ દોડીને ક્યાં જાય પ્રભુ પાસે આજ ઓલો રખડતો જોતો ને એ આવી ગયો બહુ રાજી થાય એટલે અરે પાય પડો બલહીનો જય જય અસંભાઈ બે ભાઈઓ ઘરની ધોરાજી કરી લીધી હો લે હો અમારે અશોકભાઈ જો મને મહિનાથી પહેલા ફોન કરતા કાયમ કે મનુભાઈ કલારિયા ભૂલાઈ જાય ને ક્યુ કલારિયા પછી રહી રહીને પછી યાદ આવ્યું તેથી મેથાણ આવ્યું ને તેથી અહીણી વારા રસ્તે કીધું ને એટલે એમાં અમારે પદ બોલ્યા દાઢી દાઢણ હવે પછી આપણે માલકોસ લગાડશું આનંદ આવી જાય કંઈક મને આ બધાને ઓલી વાત અધૂરી રહી કીધી કહી દઉં જરી સા પાણી પીવા મેં કીધું કેમ તમે મને ઓળખતા નથી સા પાણી પીવા કેમ મને કેમ નવા મકાન બને જોવા લઈ જવા એમ કે મકાન જોવા લઈ જવા મકાન જોવા લઈ ગયા રાવળામાં લઈ ગયો રાવળામાં ત્યાં સુલો ને આગુણ હતા મને ક્યાં હું કહેવાય મેં કીધું બે પતિ પત્ની એથી આગળ આવીને હાણ જેને તાવી તો પડ્યા હતા મને ક્યાં ને હું કહેવાય મેં કીધું બે પતિ પત્ની એમ કરતા કરતા પાણી હારે લેવો ત્યાં હાંડો ગાગર પડ્યા હતા મને ક્યાં ને હું કહેવાય મેં કીધું બે પતિ પત્નીમાં બહુ ફેર હું ગાગર છે ને હારા કામમાં પહેલા હોય કુંભદ્રાવામાં જલ ભરવામાં હામૈયામાં ને બિસાડો હાંડો કઈ હોય બાપનું બારમું હોય ને તેથી એમ કરતા કરતા ઓસરી કોને લેવાનું હાવણ હાવણી પડ્યા હતા મને કે આને શું કહેવાય બે પતિ પત્નીમાં બહુ ફેર કે હું હાવણી કોર હેઠી ન ઉતરે ને હાવણો બિસાડો ચાર વાગે ડેલા પાંચ ટકા ખાતો હોય હાવણ્યા જેવા કરી મૂક્યા આપણને એમાં વેકરિયાનો સમય હોય ને જઈ ઘૂસી આંગળી કરો ની મને ખબર પડે આજે જરી કા
ગુસ્સે કરો એમ આ શ્રેણીએ ત્રીજી વાર એકોતેર પેઢી તાળી હોય, જમાયું ખાલી અહીંયા આવીને એક વખત નાસી જાય ને તો આ વેકડીયા પરિવાર ની એકોતેર પેઢી તરી જાય. તમારે તારવી છે કે નથી તારવી? રજૂ કરશું તો એક બેન આવ્યા મને કે મનુભાઈ શ્યાર શ્યાર બંગડી વાળું ગામ નું આ શ્યાર શ્યાર બંગડી વાળું કા તો પુષ્ટિ મારક છે હવે.